ઉપલેટા ખાતે સામાજિક આગેવાન જેઠાભાઈ ડેર દ્વારા યોજાયેલા હાલકા પડકારા ભૂત બડાકાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડી આ શોને નિહાળ્યો હતો. વિશ્વમાં ભૂત પ્રેત ચુડેલ અને જીન જેવી કોઈ શક્તિ છે કે નહીં તેની જાણકારી આપવા માટે ઉપલેટાના બાવલા ચોક ખાતે હાલકા પડકારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેને નિહાળવા માટે હજારોની સંખ્યામાં લોકો ગામે ગામથી ઉમટી પડ્યા હતા. જોકે આ કાર્યક્રમના વિરોધમાં વિજ્ઞાન જાણતા સંસ્થા દ્વારા પોલીસ અને વહીવટીતંત્રને રજૂઆત કરી આવા કાર્યક્રમોથી લોકોમાં અંધશ્રદ્ધા વધશે અને લોકોની માનસિકતા હાલત બગડશે તેવી દહેશત વ્યક્ત કરી પરવાનગી નહીં આપવા માટે માંગણી કરી હતી. જોકે તંત્ર દ્વારા અમુક શરતોને આધીન આ કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી હતી. સૌથી પહેલા તો સૌ તમે અચંબો પામી જાઓ, આશ્ચર્ય પામશો કે ભૂત પ્રેતના વિષય ઉપર ક્યારેય કોઈ જાહેર શો થયો હોય કે સ્ટેજ શો થયો હોય તો હું માનું છું કે ભારત વર્ષની અંદરમાં પ્રથમ વખત આ શો આવ્યો છે. હાકલા પડકારા શોનો મિનિંગ એ છે કે આપણે આપણા સંસ્કારમાંથી નાના બાળકોને જે રીતે બિવડાવવાનો પ્રયત્નો કરીએ છીએ એ બીક ઉડી જાય, દર નીકળે અને એક ફેમિલી 22-25 વર્ષ સુધી પ્રીત ભૂત પ્રેત સાથે નડ્યું છે, એમની ખુમારી એમની જે બાદુરાઈ છે એમાંથી કંઈક પ્રેરણા લઈ અને લોકો નાના બાળકોને ભાવિ પેઢીમાંથી કંઈક શીખે, જાગૃત થાય, ખમીરવંતા બને, લીડર બને, આવા આશયથી મેં આગલા પડકારોનું આયોજન કર્યું છે. આજે મારું આયોજન પ્રથમ હતું, પ્રથમ પ્રયાસ હતો, પણ લોકોનો જે રિસ્પોન્સ મળ્યો છે ગામે ગામથી આજુબાજુ તાલુકાના જામનગર પોરબંદર રાજકોટ ક્યાંય ક્યાંયથી દૂરના બુદ્ધિજીવી લોકો કેટલાય મિત્રો આવી અને મળ્યા છે, પણ ઉપલેટા તાલુકા અને તાલુકાની પ્રજાએ રંગ રાખ્યો છે. હું એમ કહું છું કે આજની આ જે સભા છે ઉપલેટાની રચના થઈ ત્યારથી લઈ એક ઐતિહાસિક કાર્યક્રમ થયો છે. આટલી જન્મેદની મેં ક્યારેય મારી ઉંમરમાં પણ નથી જોઈ અને કદાચ હું માનું છું કે કોઈ રાજનેતા કોઈ ધર્મગુરુ આવે તો પણ આ મેદનીને ઓવરટેક નહીં કરે, નાનો રેકોર્ડ નહીં તૂટે એનું મને ઉપલેટાની પ્રજા.